गुड मॉर्निंग स्टूडेंट्स, सामने से वह सब्जेक्ट इंग्लिश में आपके चैप्टर नंबर फर्स्ट पर इंग्लिश माध्यम एक्टिविटी नंबर 11 है। तो एक्टिविटी नंबर 11 में शू है, रीड दिस फॉलोइंग टेक्स्ट। पैराग्राफ आगे आप वाँचवा है, वाँचो छो सामो बदा। आसमा लिव्स इन गांधीनगर। आसमा गांधीनगर में रहे, लिव्स मतलब रहू। आसमा गांधीनगर में रहे। वन डे हर कजिन केम देर। वन डे हर कजिन केम देर। केम એટલે આવ્યો, કમનો ભૂતકાળનો રૂપ થશે આવ્યો। એક દિવસ એનો કઝિન ત્યાં આવે છે। સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ। સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ। પછી જે આસમા આસમા છે ક્યાં જાય છે, બસ સ્ટેશન ને એને રિસીવ કરવા જાય છે। ધે રિટર્ન હોમ। આસમા ઓપન ધ ડોર। ધે રિટર્ન હોમ એટલે તેઓ બંને પાછા આવે છે ઘરે। આસમા ઓપન ધ ડોર એન્ડ આસમા સેઝ, રિઝવાન આવો આવો વેલકમ। વોટ ડુ આઈ સી। આસમા આસમા અને એનો જે કઝિન આવે છે બંને ઘરે પાછા પહોંચે છે અને આસમા દરવાજો ખોલે છે અને એનો જે કઝિન છે ને એનું સ્વાગત કરતા કહે છે કે આવો આવો રિઝવાન, તારું ઘરમાં સ્વાગત છે। વોટ ડુ આઈ સી કે જે હું આ શું જોઉં છું। રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ, ઇઝ ધીસ યોર હોમ આસમા। રિઝવાન એનો જે કઝિન છે કહે છે વોટ ઇઝ ધીસ, આ શું છે, આ તારું ઘર છે આસમા। આસમા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હોમ। આસમા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હોમ। અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે, કે કમનસીબે આ મારું ઘર છે। રિઝવાન સેઝ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ ઓનલી, ઓનલી મંકી કેન ડુ ઇટ બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ। એટલે કે તારા ઘરની આજે બધી વસ્તુઓ છે આવી રીતે તું આવી રીતે ગોઠવીને ના રાખો। ઓનલી મંકી કેન ડુ ઇટ, એટલે આવો બધો જે વેરી ફેરો અવગણની વસ્તુનો થયો છે એ આવું ફક્ત એક મંકી એક વાંદર જ કરી શકે છે। અસમા સેઝ ઓ માય ગોડ ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ। અસમા કહે છે કે આજે પાછળનો દરવાજો છે એ બંધ નથી, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ એટલે કે હું તેને બંધ કરવાનો ભૂલી ગઈ હતી। રિઝવાન સેઝ ઓ ડિયર લુક ધેર અંડર ટ્રી ધ લકી મંકી ઇઝ ઈટિંગ યોર પોટેટો ચિપ્સ। એ રિઝવાન જે કઝિન હોય છે એને કહે છે કે જો ત્યાં જળ પર જો જે પેલો લકી એટલે કે નસીબદાર વાંદરો છે એ તારી પોટેટો ચિપ્સ એટલે કે બટેટાની જે કાતરી છે ખાઈ ગયો છે। અસમા સેઝ ધ ચિપ્સ વેર ફોર યુ, એ જે ચિપ્સ બટાટાની ચિપ્સ ની હું જે વાત કરું છું એ તો તારા માટે હતી। સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ, તો આજે વાંદરો છે તારા ચડતા પર લકી છે। રિઝવાન સેઝ ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝ્ડ વે। રિઝવાન સેઝ ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝ્ડ વે। રીઅરેન્જ એટલે કે ફરીથી ગોઠવું, રીઅરેન્જ એટલે કે ફરીથી ગોઠવું કે ચલો કે આજે વસ્તુઓનો માંડા એ વેરી ફેર કર્યો છે એ વસ્તુઓને આપણે ફરીથી ગોઠવીએ। સિવિલાઇઝ સિવિલાઇઝ એટલે કે વ્યવસ્થિત રીતે આ વસ્તુઓને બધી વ્યવસ્થિત રીતે આપણે ગોઠવીએ। એના પછી છે વોટ ડીડ ધ મંકી ડુ, જ્યારે ઘરમાં વાંદરો પ્રવેશ્યો હશે ત્યારે વાંદરે શું શું કર્યું હશે એ લખેલું છે કે આપણે એ વાંચીશું। ધ મંકી એન્ટર ધ હોમ, ધ મંકી એન્ટર ધ હોમ એટલે કે મંકી વાંદરો ઘરમાં પ્રવેશ્યો। ઇટ સ્કેટર ઓલ ધ થિંગ્સ, ઇટ સ્કેટર ઓલ ધ થિંગ્સ, સ્કેટર સ્કેટર એટલે કે વેર વિખેર એટલે બધી વસ્તુનો વેર વિખેર કરી નાખ્યો, બધી વસ્તુ આમ તેમ ફેંકી દીધી। ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, કોટ એટલે કે ખાટલો, ટેબલ ફેન જે ટેબલ ફેન હતો એ ખાટલા પર છે। ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, એ ક્યાં હતો, ટેબલ પર હતો જે ખાટલાની નજીક મૂકેલો હતો। ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, બ્રોક એટલે કે તોડી પાડ્યું તોડી નાખ્યું, મંકી જે છે એને સ્ટડી લેમ્પ ને પણ તોડી નાખ્યું। એન્ડ ટોર ધ બુક, ટોર ધ બુક, ટોર એટલે કે ફાડી નાખ્યું, ટોર એટલે કે ફાડી નાખ્યું, ભૂતકાળ નું થશે ટોર એનું પ્રેઝન્ટ ટેન્સ થશે ટેર, ટેર ટોર એટલે કે ફાડી નાખ્યું એટલે બધી જે બુક્સ હતી એ બધી ફાડી નાખી। એન્ડ ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂઝ સ્ટેન્ડ એન્ડ થ્રો
મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા જે માનતો હતો એ જે ફ્લાવર વાસ હતો એ સોફા પર મૂકી દીધું ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ એ પહેલા ક્યાં હતું સ્ટૂલ પર હતું ધ ચેર વેર અપસાઇડ ડાઉન ધ ચેર વેર અપસાઇડ ડાઉન અને જે બધી ખુરશીઓ છે એ બધી જમીનમાં નીચે ઉભી પડેલી છે તો અહીંયા શું થયું કે માનતો આવ્યો ને એની બધી વસ્તુઓનો વેર વિખેર કરી નાખ્યો હવે એના પછીનું તમારા એના પછી તમારા બુકની અંદર એક ડ્રોઈંગ આપેલું છે એની અંદર